વડોદરાના ભાયલી ગામમાં બનેલા સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ભાયલી ગામની ફાટકની વચ્ચે અવાબરુ વિસ્તારમાં નવરાત્રીના પર્વ દરમિયાન શુક્રવારની રાત્રે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, જેના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગેંગરેપના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. માહિતી એવી પણ મળી રહી છે કે આ આરોપીઓને હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઈ જવામાં આવ્યા છે. આ તમામ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ વિધર્મી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ આ આરોપીઓ યુપીના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ આરોપીઓ મજૂરી કામ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ આરોપીઓ કડિયા કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે શુક્રવારની રાત્રે 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 2 બાઇક પર ધસી આવેલા 5 શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ ગુજરાતી અને હિન્દી ભાષામાં ધાક ધમકી આપતા 5 આરોપીઓનો સગીરા અને તેના મિત્ર પર પ્રતિકાર કરતા 2 યુવાનો ભાગી ગયા હતા. એક નરાધામે સગીરાના મિત્રને દબોચી રાખ્યો હતો, જ્યારે અન્ય નરાધામોએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો ઉપરાંત FSL ની ટીમે બનાવીને આખા વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. આ સ્થળ પર તૂટેલા ઝાંઝરના ઘૂંઘરું, ચશ્મા સહિત અન્ય ગેજેટ મળી આવ્યા હતા. આખા વિસ્તારના CCTV ફૂટેજની ચકાસણી કરીને આરોપીઓના વાહનોની વિગત મેળવી હતી અને ત્યારબાદ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.